અમરેલીના ધારી તાલુકાના ગોપાલ ગ્રામમાં સિંહોએ ગાયનું મારણ કરતા નાના એવા ગામમાં ભય ફેલાયો છે. અમરેલીના ધારી નજીક સિંહોએ ગાયનું મારણ કરતા લોકોમાં ભય ફેલાયો. ધારી તાલુકાના ગોપાલ ગામમાં સિંહોએ ગાયોનું મારણ કરતા નાના એવા ગામમાં ભય ફેલાયો. ગોપાલ ગામના ઉકાભાઈ ભરવાડની ગાયોનું મારણ ત્યારે ગામમાં ભયનો માહોલ ફેલાયો. આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ અવારનવાર જોવા મળે છે. ગરીબ પરિવારને પૂરતું વળતર મળે તેવી ગામના સરપંચની રજૂઆત. ગામના સરપંચ માંગણી છે કે આ પરિવારને ઓછામાં ઓછા 30,000 રૂપિયા મળે. ભાઈ ભરવાડ છે આપણી બાજુમાં રહે છે અને આ બાજુમાં ભરવાડ છે એ અટાણે એની બે ગાવું મારી નાખી છે અને રાતે ત્રણ હવેજ આવ્યા અને ત્રણ હવેજ ગાવને ભડકાવી ઘેરેથી અને ઘેરેથી ભડકાવી અને ગાવું નીકળી ગયું અને બે ગાવને ઝડપેથી લઈ લીધ્યું છે અને ગાવું બે છે કિંમતી ગાવું છે અને અટાણે લાકડી પર જઈ ગયા છે અને એને અટાણે આ ગાવું અટાણે 30,000 રૂપિયાની કિંમતની ગાવું છે. એ બે ગાવની કિંમત પ્રમાણે એને તમે કયો સહાય મળવી જોઈએ. આ તો અમે ગરીબ માણસ છે અને બાજુમાં રહીએ છીએ અને એની હિસાબે અમે આ તમને કહીએ છીએ. એને તો કાંઈ બોલતા આવડતું નથી અને આ પરિવારમાં તો શું છે સાહેબ, બીજું કોઈ છે નહીં ભરવાડમાં, તો બીજું એને કોઈ છે નહીં. એટલે આ બધી જે કાંઈ તમે સહાય આપો તો આપવા પાત્ર છે. મારું નામ હરેશભાઈ વાળા, સરપંચ ગોપાલ ગ્રામ. આજ રોજ સવારના 3 વાગે એક કુકાભાઈ ભરવાડ કરીને છે, તેની બે ગાભણી ગાવું ને સાંજે સાવજે ખાઈ ગયેલા છે. અને બીજી વાત એ કે સરકારશ્રીને કહેવાનું છે કે 6,000 અને 8,000 રૂપિયા સહાય આપે છે, એ જગ્યાએ 30,000 રૂપિયા સહાય આપવી જોઈએ. કારણ કે આ ગરીબ પરિવાર છે અને જે રોજીરોટી હતી એ ગાઉમાંથી હતી. અત્યારે કાંઈ 5,000 ની 8,000 ની ગાઉ મળતી નથી અને બે ગાભણી ગાઉ હતી. મળે એ નમ્ર વિનંતી છે. અશોક મણવાનો રિપોર્ટ, અમરેલી.